स्वागत छे। समाचारमां વાત કરીએ તો દિયોદરમાં 108 ની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વ પર્યાવરણ દિવસની દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે 108 અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી, જેમાં દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ અને બનાસકાંઠા 108 ઈએમઈ સર દિવ્યરાજસિંહ બિહોલા અને કમલેશ પડિયારની ઉપસ્થિતિ રહ્યા હતા અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું। સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે। આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ, તેથી પર્યાવરણ છે તો આપણે છીએ, કારણ કે મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે। મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચમહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલીન થઈ જાય છે। વ્યક્તિ જ્યારે ભોજન માટે બેસે ત્યારે પ્રકૃતિના પાંચેય તત્વો તેની સાથે સંકળાયેલા હોય છે। આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ્ય પહેલાંની સરખામણીએ ઘણું ઓછું થઈ ગયું છે। આથી કહી શકાય કે પર્યાવરણ છે તો જીવન છે તેવા ઉદ્દેશથી દિયોદર રેફરલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં 108 અને ખિલખિલાટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેફરલ હોસ્પિટલ દિયોદર અને તાલુકા આરોગ્ય કચેરીના અંદર આપણા ઈએમઆરઆઈ અને 108ના મિત્રો દ્વારા એક બહુ સારું અને પુનિત કાર્ય કર્યું છે અને આ વૃક્ષોનું ખાલી રોપવા પૂરતું જ નહીં, એમને એમના જતન કરવાની પણ જવાબદારી લીધી છે। અને આજે આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગ અને હાલ કોરોના કાળના અંદર ઓક્સિજનનું મહત્વ જ્યારે બધાને સમજાયું છે, તો સામે કરીને આ એક પહેલ કરી છે, આ વંદનીય છે અને હું આશા રાખું છું કે સમાજના દરેક તબક્કામાં દરેક લોકો આવી રીતે વૃક્ષોનું જતન કરે અને સમાજને પર્યાવરણને સુધારવામાં પોતાનું જે ઋણ છે આ પ્રકૃતિ ઉપર આ અદા કરે। Thank you.